गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 11 कॉमर्स ना अगत्यना विषय साथे मळी रह्या छे। मित्रो, धोरण 10 नी परीक्षा तमे बधाए पास करी नाखी अने हवे तमे धोरण 11 नी अंदर आव्या छो। धोरण 11 नी अंदर तमे बधाए कॉमर्स विषय राख्यो। हवे आ कॉमर्स नी अंदर नवा नवा विषयों तमारे आवशे, जे तमारा आगळना धोरण नी अंदर भणता विद्यार्थियों पासे थी एकाउंट, स्टेट, एसपी आवा बधा नाम तमे सांभळ्या हशे। एमानो एक नवो विषय एटले के आंकड़ा शास्त्र, जेने आपणे स्टेट तरीके ओळखीए छीए, ए अगत्यना विषय साथे आजे आपणे मळी रह्या छीए। मित्रों, हूँ तमने आ धोरण 11 स्टेट विषयना बधा चेप्टर खूब ज ईजी अने सरल रीते समझावीश। तो आज थी आपणे शुरू करी रह्या छीए आंकड़ा शास्त्र स्टेट। हवे मित्रों, आजे आजना वीडियो नी अंदर आपणे आ आंकड़ा शास्त्र नो पहलू चेप्टर जोवा जई रह्या छीए अने ए छे मित्रों माहिती नो एकत्रीकरण। मित्रों, आपणे गुजराती बोलता लखता शीखवू होय तो ए पहला आपणे कक्को आवडतो होवो जोईए, बाराक्षरी आवडती होवी जोईए। ए ज रीते मित्रों अंग्रेजी मां तमने पहली अभिसीडी बीजी अभिसीडी आवडती होवी जोईए। एटले कहेवानो मतलब मारो ए छे के कोई पण चेप्टर अपने शुरू करता पहला सीखता पहला एनो उद्भव केवी रीते थयो, एनो भूतकाळ केवो हतो, बरोबर एनो फंडामेंटल केवो छे, एमां केवी रीते संशोधन थया ए जाणवू आपणा माटे खूब ज जरूरी बने छे। अने एटला माटे आंकड़ा शास्त्र नी अंदर आ पहेलू चेप्टर माहिती नुं एकत्रीकरण, एनी अंदर आपणे आंकड़ा शास्त्र नी उद्भव થયો એ વખતના માંડી અને અત્યાર સુધી એમાં કયા કયા સંશોધનો થયા અને એમાં કયા કયા ફેરફારો થયા એ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો શરૂ કરીએ મિત્રો આંકડા શાસ્ત્ર ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ। તો મિત્રો, વિશ્વ સ્તરે આંકડા શાસ્ત્રનો પરિચય કયો છે એ આપણે આજે જોઈશું। તો આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ ભારતની અંદર પણ મોટા ભાગે થયેલો છે। આપણે જાણીએ છીએ કે રાજા મહારાજાઓ સમયથી આંકડા શાસ્ત્રનો ઉપયોગ થતો આવ્યો છે। તમે જાણો છો કે આપણા જે રાજા મહારાજાઓ હતા એમાં મૌર્ય સામ્રાજ્ય આવ્યું, એ મૌર્ય સામ્રાજ્યની અંદર સૌપ્રથમ આંકડા શાસ્ત્રનો ઉપયોગ એ વખતે થયો હતો। આપણે જાણીએ છીએ કે ચાણક્ય સમયથી એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય, તમે નામ સાંભળેલું હશે, ચાણક્ય નામ સાંભળ્યું હશે, તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર ચાણક્યએ આ આંકડા શાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો। ત્યાર પછી મોગલ સમ્રાટ અકબરના સમયમાં આપણે જાણીએ છીએ કે અકબરે પોતાના રાજ્યની અંદર પોતાની સભાની અંદર એણે નવ રત્નોનો મોટા ભાગે ઉલ્લેખ કરેલો છે। એટલે કે અકબર પોતાની આજુબાજુ નવ બુદ્ધિશાળી માણસો રાખતા હતા અને એમાંનો એક બુદ્ધિશાળી વ્યક્તિ અબુલ ફઝલ, અને આ અબુલ ફઝલે પોતે આંકડા શાસ્ત્ર વિશેની માહિતી પોતાના પુસ્તકની અંદર આપી છે અને એ પુસ્તકનું નામ છે આઈ ને અકબરીમાં। તો મિત્રો, આપણે જોયું એ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય, સાથે સાથે અકબરના સમયમાં અબુલ ફઝલના પુસ્તકની અંદર આઈ ને અકબરીમાં પણ આ આંકડા શાસ્ત્રનો ઉપયોગ થયેલો છે। સાથે સાથે આંકડા શાસ્ત્રના શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ
ઈસવીસન 1759 માં ગોટફ્રીડ એકનવોલ, યાદ રાખજો, સારી યાદ રાખવી પડશે, કારણ કે ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે ઈસવીસન 1759 માં ગોટફ્રીડ એકનવોલ એણે સૌ પ્રથમ આ આંકડા શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો હતો. આંકડા શાસ્ત્ર એ જર્મન શબ્દમાં એને પહેલા સ્ટેટિસ્ટિક કહેવામાં આવતું, જે આંકડા શાસ્ત્ર ને અત્યારે આપણે સ્ટેટ કહીએ છીએ એને પહેલા જર્મન ભાષાની અંદર સ્ટેટિસ્ટિક તરીકે ઓળખવામાં આવતું, બોલવામાં આવતું. મિત્રો, હવે ઈસવીસન 1797 માં એન્સાઇક્લોપીડિયા, યાદ રાખજો, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે વિદેશોની અંદર પણ આંકડા શાસ્ત્રનો મોટા ભાગે ઉપયોગ થયેલો છે. ઈસવીસન 1797 માં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત સંભાવના શાસ્ત્ર, સંભાવના શાસ્ત્ર એટલે સંભાવના, તમે ધોરણ 10 ની અંદર સંભાવનાનું આખું ચેપ્ટર ભણી ગયા છો. સંભાવના એટલે બનવાની માહિતી. તમે જોયું હશે કે વરસાદ પડશે તો રોડ ભીંજાશે, બરોબર, જો તમે વાંચશો તો પરીક્ષામાં સારું લખીને આવશો, બરોબર, જો તમે વરસાદમાં પલળશો તો બીમાર પડશો, એટલે આ બધી સંભાવનાઓ થઈ. મિત્રો, તો સંભાવના શાસ્ત્રના સંશોધકો હતા, એમનું નામ હતું લાપ્લાસ અને ગોસ. શું નામ હતું? લાપ્લાસ અને ગોસ, યાદ રાખજો. આ ઉપરાંત આંકડા શાસ્ત્રની સમિતિની રચના કરવામાં આવી ઈસવીસન 1834 માં લંડનમાં રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠન બનાવવામાં આવ્યું. એટલે કે આ આંકડા શાસ્ત્ર ના સંશોધન માટે, એમાં નવા નવા સુધારાઓ કરવા માટે સમિતિ બનાવવામાં આવી. જેમ કે આપણે જાણીએ છીએ કે આપણી સ્કૂલની અંદર સફાઈ સમિતિ, પ્રાર્થના સમિતિ, એમ અહીંયા પણ આંકડા શાસ્ત્રના સંશોધન માટે, એમાં વધારે સારું કરી શકાય એ માટે અહીંયા મોટા ભાગે આંકડા શાસ્ત્રની સમિતિ બનાવવામાં આવી. કઈ સાલમાં? ઈસવીસન 1834 માં લંડનમાં રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું. આધુનિક આંકડા શાસ્ત્રનો ઉપયોગ કાર્લ પિયર્સન અને ગેલ્ટને કર્યો હતો. ધ્યાન આપજો બરોબર મિત્રો, કે આધુનિક આંકડા શાસ્ત્રનો ઉપયોગ કાર્લ પિયર્સન અને ગેલ્ટને કર્યો હતો. નામ બરોબર યાદ રાખજો. ગાણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા, એટલે કે ગણિતિક રીતે, ગણિતની રીતે આંકડા શાસ્ત્રના જે રચયિતા હતા એ કાર્લ પિયર્સન હતા. કોણ હતા મિત્રો? કાર્લ પિયર્સન એ ગાણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા હતા. આ ઉપરાંત આંકડા શાસ્ત્રની એક વિષય તરીકે શરૂઆત, વિષય એટલે ભણવાની અંદર, કોલેજની અંદર, સ્કૂલની અંદર એની શરૂઆત ઈસવીસન 1911 માં ઇંગ્લેન્ડમાં લંડન યુનિવર્સિટીમાં થઈ. ધ્યાન રાખજો મિત્રો, લંડન યુનિવર્સિટીમાં ઈસવીસન 1911 માં ઇંગ્લેન્ડમાં આંકડા શાસ્ત્રનો વિષય તરીકે ભણવાની શરૂઆત થઈ. આંકડા શાસ્ત્રના પિતા કોણ? તો મિત્રો, આંકડા શાસ્ત્રના પિતા તરીકે ની ઓળખ ફિશર તરીકે થાય છે. એટલે કે ફિશર એ આંકડા શાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. આધુનિક આંકડા શાસ્ત્રની પદ્ધતિમાં ઈસવીસન 1930 માં ઈ પિયર્સન અને જે નેમાન
એમણે આંકડા શાસ્ત્રની પદ્ધતિ અપનાવી. કઈ મિત્રો? આધુનિક આંકડા શાસ્ત્રની પદ્ધતિ સૌ પ્રથમ ઈસવીસન 1930 માં ઈ પિયર્સન અને જે નેમાન ને સૌ પ્રથમ આંકડા શાસ્ત્રીય પદ્ધતિ અપનાવી. ભારતની વાત કરીએ તો ભારતમાં જાણીતા આંકડા શાસ્ત્રી પીસી મહાલ નોબિસ, યાદ રાખજો પીસી મહાલ નોબિસ, જેમણે આંકડા શાસ્ત્ર સંસ્થાની આપણા ભારત દેશમાં સ્થાપના કરી અને એનું નામ આપ્યું ISI, બરોબર. અને ઈસવીસન 1931 માં કોલકાતા ખાતે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાની શરૂઆત થઈ, બરોબર. એટલે ISI ની શરૂઆત થઈ, એટલે કે આઈ એટલે ઇન્ડિયન, એસ એટલે સ્ટેટિસ્ટિક અને આઈ એટલે સંસ્થા એક્ઝેક્ટલી, બરોબર. તો કહેવાનો મતલબ કે ભારતમાં જાણીતા આંકડા શાસ્ત્રી પીસી મહાલ નોબિસ, જેમણે આંકડા શાસ્ત્ર સંસ્થાની સ્થાપના કરી જેનું નામ આપ્યું ISI, અને ઈસવીસન 1931 ની અંદર કોલકાતા ખાતે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા ની સ્થાપના કરવામાં આવી, ISI ની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1950 માં મહાલ નોબિસ ની નિદર્શ તપાસ, અને સાથે સાથે એટલે કે એવાનો મતલબ કે ઈસવીસન 1950 માં મહાલ નોબિસ ની નિદર્શ તપાસ હેઠળ આ આંકડા શાસ્ત્ર ને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરવામાં આવી, એટલે કે સરકારે એને માન્યતા આપી. માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950 માં શરૂ કરવામાં આવ્યો. ધ્યાન રાખજો, માહિતી એકત્રીકરણ, દાખલા તરીકે દર 10 વર્ષે આપણા ભારત દેશની વસ્તીની ગણતરી થાય છે અને એમાં બધી બધા પ્રકારની માહિતીઓ ગામડાઓ શહેરોની અંદર એકઠી કરવામાં આવે છે અને પછી એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એની શરૂઆત સૌ પ્રથમ ઓક્ટોબર 1950 માં થઈ. તો મિત્રો, આ હતી શરૂઆતની આંકડા શાસ્ત્રની શરૂઆત. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આંકડા શાસ્ત્રના પરિચયમાં આપણે ક્વિકલી એનું રિવિઝન મારી લઈએ જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે કે આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ ભારતમાં મૌર્ય સામ્રાજ્ય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યના સમયમાં થયેલો છે. ત્યારબાદ અકબર, મોગલ સમ્રાટ અકબર પોતાના રાજ્યની અંદર પોતાના દરબારમાં 9 અલગ અલગ રત્નો એટલે કે 9 અલગ અલગ વિષયમાં નિષ્ણાત માણસો રાખતા અને એમાંના એક હતા આંકડા શાસ્ત્ર, નાણામાં હોશિયાર એવા અબુલ ફઝલ નામનો વ્યક્તિ હતો જે નાણાંની બાબતમાં ખૂબ જ નિષ્ઠાવાન અને હોશિયાર માણસ હતો. એણે પોતાના પુસ્તકમાં આઈને અકબરીમાં એણે આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે. આંકડા શાસ્ત્ર શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ઈસવીસન 1749 માં ગોટફ્રીડ એકન વોલ નામના આંકડા શાસ્ત્રીએ કર્યો છે, જેને જર્મન શબ્દ, પહેલા જર્મન શબ્દમાં જર્મન ભાષામાં આ સ્ટેટ, આ આંકડા શાસ્ત્રને સ્ટેટિસ્ટિક તરીકે બોલવામાં આવતું, લખવામાં આવતું, અને અત્યારે આપણે એને સ્ટેટિસ્ટિક કહીએ છીએ. ઈસવીસન 1797 માં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આ આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. સંભાવના શાસ્ત્ર, ધારણાઓ કરવી, સંભાવના હોવી, વરસાદ આવવાની સંભાવના, બરોબર, આ વખતે અનાજ ઉત્પાદનની સંભાવના,
એટલે કહેવાનો મતલબ કે સંભાવના શાસ્ત્રના સંશોધકો લાપ્લાસ અને ગોસ હતા. આંકડા શાસ્ત્રની એક સમિતિ બનાવવામાં આવી જે આ આંકડા શાસ્ત્ર સ્ટેટની અંદર જુદા જુદા સંશોધનો કરી શકે અને સાથે સાથે એમાં સુધારા વધારા કરી શકે એની સમિતિ ઈસવીસન 1834 માં લંડનની અંદર રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું. કઈ જગ્યાએ મિત્રો? લંડનમાં આ સમિતિ બનાવવામાં આવી. આધુનિક આંકડા શાસ્ત્રનો ઉપયોગ કાર્લ પિયર્સન અને ગેલ્ટને કર્યો. ગાણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. આંકડા શાસ્ત્રની એક વિષય તરીકે ભણાવવાની કોલેજની અંદર સ્કૂલમાં શરૂઆત ઈસવીસન 1911 માં ઇંગ્લેન્ડમાં લંડન યુનિવર્સિટીમાં શરૂઆત કરવામાં આવી. અને આ ઉપરાંત જે ફિશર હતા એ ફિશર આંકડા શાસ્ત્રના પિતા તરીકે ઓળખાતા. ઈસવીસન 1930 માં ઈ પિયર્સન અને જે નેમાન એ આધુનિક આંકડા શાસ્ત્રની પદ્ધતિ એમણે અમલમાં મૂકી. કઈ સાલમાં? 1930 માં. ભારતના જાણીતા આંકડા શાસ્ત્રી કોણ હતા? તો મિત્રો, ભારતના જાણીતા આંકડા શાસ્ત્રી પીસી મહાલનોબિસ હતા, જેમણે ISI એટલે કે આંકડા શાસ્ત્ર સંસ્થાની સ્થાપના કરી. ઈસવીસન આ સંસ્થા 1931 માં કોલકાતા ખાતે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા ISI નું કોલકાતા ખાતે સૌ પ્રથમ સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1950 માં મહાલનોબિસ ની નિદર્શ તપાસ હેઠળ એમની આગેવાનીમાં સૌ પ્રથમ આંકડા શાસ્ત્રને સરકારે માન્યતા આપી અને ત્યારબાદ જુદી જુદી માહિતીનું એકત્રીકરણનો સૌ પ્રથમ તબક્કો શરૂ થયો વસ્તી ગણતરીમાં. અને એમાં ઓક્ટોબર 1950 માં સૌ પ્રથમ આ પ્રથમ તબક્કો માહિતીનું એકત્રીકરણ એકઠીકરણ કરવાનો સૌ પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950 માં થયો, જેમાં આપણે જાણીએ છીએ કે દર 10 વર્ષે આપણા ભારત દેશની વસ્તી ગણતરી થાય છે, જેમાં ગામડાઓ શહેરો બધાની અંદર સોસાયટીઓ બધાની અંદર આ વસ્તી ગણતરી કરી અને ભારત દેશની વસ્તી 10 વર્ષે કેટલી છે એનું એકત્રીકરણ કરવા માટે આ આંકડા શાસ્ત્રનો ઉપયોગ થાય છે. બરોબર મિત્રો? ખ્યાલ આવી ગયો? તો આ હતી આપણી વિશ્વ સ્તરે આંકડા શાસ્ત્રના પરિચયની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર હજી આ આંકડા શાસ્ત્રનો પરિચય અને એની માહિતી વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. આ બધા જ ટોપિકો તમે તૈયાર કરી નાખજો, કારણ કે ટૂંકા પ્રશ્નોની અંદર વધારે વાર પૂછાય છે, એટલે ખાસ તૈયાર કરજો અને નોટ ડાઉન કરી નાખજો. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.